સુરત આરટીઓ હંમેશા વિવાદોથી ઘેરાયેલું રહે છે જેમાં વધુ એક વિવાદ સામે આવ્યો હતો જેમાં આરટીઓની દંડ ભરવાની શાખા છેલ્લા અઠવાડિયાથી બંધ હોવાના કારણે હજારોની સંખ્યામાં લોકો ખાઈ રહ્યા છે ધક્કા હેરાન પરેશાન થતાં આરટીઓની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે સુરત આરટીઓ વિભાગ હંમેશા વિવાદમાં રહે છે અને આરટીઓની આળસના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જોકે વધુ એક વિવાદ સામે આવ્યો હતો સુરત આરટીઓની આળસના લીધે હજારો વાહન ચાલકો અટવાયા હતા જેમાં પોલીસે જપ્ત કરેલા વાહનો છોડાવવા લોકો વહેલી સવારથી ધક્કા ખાઈ રહ્યા છે જેમાં આરટીઓમાં દંડ ભરવાની શાખા બંધ હોવાના કારણે હજારો લોકો અટવાયા હતા અને દંડ ભર્યા વગર લોકોના વાહનો છૂટતા નથી અને પોલીસ પણ વાહનો પરત કરતી નથી ત્યારે આરટીઓ બંધ પડેલ વિભાગ શરૂ કરે તેવી માંગ ઉઠી હતી જોકે આરટીઓના જણાવ્યા અનુસાર સોફ્ટવેરની ખામીના કારણે સ્થિતિ સર્જાઈ અને જેની રિપેરિંગની કામગીરી શરૂ છે ચોક્કસ કામગીરી કર્યા બાદ બંધ પડેલા વિભાગ શરૂ થઈ શકે ત્યારે હાલમાં લોકોને પડતી હાલાકીના કારણે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે સુરત આરટીઓની આળસના લીધે હજારો વાહન ચાલકો અટવાયા છે